नमस्ते विद्यार्थी मित्रों, आपने जेम पहला टेबल बनावता सीखी गया, टेबल बनावता जयू, आज हूँ तमने टेबल नी अंदर जे अमुक टेबल नी प्रॉपर्टी छे हूँ तमने चेन्ज करीने बताऊँ छू। तो ऑलरेडी आपणे टेबल बनावेलू छे ने हूँ ओपन करूँ छू नोटपेड नी अंदर। हवे आ पहला आपणे अगाउ बीजी कलर अने अलाइन आ बे प्रॉपर्टी छे आपणे सीखी गयेला। हवे टेबल नी अंदर एनी बीजी प्रॉपर्टी छे सेल पेडिंग। सेल पेडિંગમાં તમે કિંમત યા તો પિક્સેલમાં આપી શકો છો અથવા તો પર્સન્ટેજની અંદર પણ તમે આપી શકો છો। મેં અહીંયા પર્સન્ટેજ આપ્યા છે, 20% આપ્યું છે। કંટ્રોલ એસ કરીને હું તમને આઉટપુટ બતાવું છું। તો તમે જોઈ શકો છો મિત્રો કે ટેબલના દરેક સેલની ફરતે તમે ટોપ, બોટમ, લેફ્ટ અને રાઇટમાં અમુક જે જગ્યા છે એ જોઈ શકો છો, જેથી કરીને તમને અંદરનું જે લખાણ છે એ તમે સ્પેસિફિકલી શું લખ્યું છે એ રીડ કરી શકો। હવે સૌ પ્રથમ તો હું તમને ટેબલ્સ પેડિંગ વગરનું જે કાંઈ ટેબલ હતું પહેલાં આપણું એ હું તમને બતાવું છું। આપણું ટેબલ કંઈક આ ટાઈપનું હતું અને ટેબલ પેડિંગ યુઝ કર્યા પછીનું, સોરી, સેલ સ્પેસિંગ, સેલ પેડિંગ યુઝ કર્યા પછીનું ટેબલ છે એ કંઈક આવું બતાવતું હતું। પહેલાં આપણે પર્સન્ટેજમાં આપ્યું હતું, અત્યારે હું પિક્સેલમાં એની વેલ્યુ આપું છું, તમને જે યોગ્ય લાગે તમે યુઝ કરી શકો। તો તમે જોઈ શકો છો મિત્રો કે ટેબલની જે સેલ પેડિંગ નામની પ્રોપર્ટી છે એનો યુઝ કર્યો એટલે ટેબલના જે કોઈ સેલ છે એની ફરતે તમે એક સરખી જગ્યા છે એ ચૂંટેલી જોઈ શકો છો કે જેથી કરીને એની અંદરનું લખાણ છે એ તમે રીડ કરી શકો। એવી જ રીતે બીજી એક પ્રોપર્ટી છે સેલ સ્પેસિંગ। બે ખાના હોય એની વચ્ચે જગ્યા રાખવા માટે સેલ સ્પેસિંગ નામનો એટ્રીબ્યુટનો યુઝ થાય છે। સેમ સેલ પેડિંગની જેમ સેલ સ્પેસિંગની પ્રોપર્ટી પણ તમે યા તો તમે પિક્સેલમાં સેટ કરી શકો અથવા તો તમે પર્સન્ટેજમાં પણ સેટ કરી શકો છો। અત્યારે મેં પર્સન્ટેજમાં સેટ કરી છે, જોઈએ આપણે। તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે આ ચારેય સેલની વચ્ચે સ્પેસ આવી ગઈ છે અને ટેબલની સાઇઝ પણ છે એ મોટી થઈ ગઈ છે। સેલ સ્પેસિંગમાં આપણે હું પર્સન્ટેજ કાઢી નાખું છું, પિક્સેલમાં આપી જોઈએ એફ, યા તો તમે પર્સન્ટેજમાં આપો યા તો પિક્સેલમાં 15। આ સિવાયની જે પ્રોપર્ટી છે ટેબલ માટેની છે ટેબલની હાઇટ અને વિડ્થ। સૌથી પહેલાં તો આપણે ટેબલની વિડ્થ સેટ કરીએ। સેમ સેલ સ્પેસિંગ અને સેલ પેડિંગની જેમ વિડ્થ પણ તમે યા તો પિક્સેલમાં આપો અધરવાઇઝ પર્સન્ટેજમાં આપો। તમે જોઈ શકો છો ટેબલની જે વિડ્થ છે એ 50% મેં કરી, એ સેમ એવી જ રીતે ટેબલની હાઇટ પણ આપણે સેટ કરી લઈએ। હાઇટ ઇઝ ઇક્વલ ટુ 50%, ઓકે। તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ટેબલની હાઇટ અને વિડ્થ છે 50-50% છે સેટ કરી છે અને તમે જોઈ શકો છો કે એની અંદરના જે સેલ છે એનું લખાણ છે એની જાતે સેટ થઈ ગયું છે। એના આધારે તમે સેલ સ્પેસિંગ, સેલ પેડિંગ છે એ આપી શકો છો। તો ટોટલ જે છે એ આપણે ટેબલમાં આટલી પ્રોપર્ટી જોઈ। હવે જેવી રીતે ટેબલ ટેગની પ્રોપર્ટી છે સેમ એવી જ રીતે ટીઆર ટેગની એટલે કે ટેબલ રોની પણ પ્રોપર્ટી છે। સૌથી પહેલાં તો ટીઆર ટેગની જે પ્રોપર્ટી છે બીજી કલર, કે તમે પર્ટિક્યુલર કોઈ એક રોનો કલર ચેન્જ કરવા માગતા હો તો તમે અહીંયા બીજી કલરનો યુઝ કરીને ટીઆર ટેગની અંદર બીજી કલરનો યુઝ કરીને તમે ચેન્જ કરી શકો। સી ગ્રીન, કંટ્રોલ એસ, તો તમે જોઈ શકો છો અહીંયા પહેલી રોનો કલર છે એ ચેન્જ થઈ ગયો છે। હવે એવી જ રીતે તમે કોઈ રો નહીં પણ પર્ટિક્યુલર કોઈ એક સેલનો કલર તમે ચેન્જ કરવા માગતા હો તો જે સેલનો કલર તમારે ચેન્જ કરવો હોય એ ટીડીની અંદર તમે બીજી કલર છે આપી શકો, એટલે આખી રો નહીં પરંતુ ફક્ત એક સેલનો જે કલર છે એ ચેન્જ થશે। અહીંયા ગ્રીન આપ્યો છે, આપણે જોઈએ ફક્ત એક સેલનો કલર જ ચેન્જ થશે, એટલે જો તમારે આખી રોને આપવું હોય તો ટીઆરની અંદર આપવું અને કોઈ પણ એક સેલને આપવો હોય તો ટીડીની અંદર આપીશું।
હવે જે નેક્સ્ટ વિડિયો છે એમાં આપણે ટાઈમ ટેબલ બનાવીશું અને આ ઉપરાંત તમે ટેબલની રોને કઈ રીતે મર્જ કરો છો એ શીખીશું કોલ સ્પાનની મદદથી રો સ્પાનની મદદથી. થેન્ક યુ.